વિદ્યાર્થીઓ પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા અજાણ્યા રીઢાઓને આજ દિન સુધી પોલીસ પકડી શકી નથી, જેથી તેઓને તાત્કાલિક પકડી પાડવાની માંગ સાથે આરોપીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. કાપોદરા મમતા પાર્ક ત્રણ પાછળ આવેલા દીનદયાળ નગરમાં રહેતા બ્રિજેશ પાલે એસીબીને આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા અતુલ પર ગત 17 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ટ્યુશને જતી વખતે કાપોદરા મરઘા કેન્દ્ર પાસે બે અજાણ્યાઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જે અંગે કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસ દ્વારા આજ દિન સુધી આરોપીઓને પકડી શકાયા નથી, જેથી તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરી હતી. અજાણ્યા આરોપીઓ જનોની સભાઓના હોવાનું લાગે છે, જેથી ફરી વિદ્યાર્થી પર હુમલો કરી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.